जय हो जूनागढ़। अमरा संजय पंड्याना मार्गदर्शन हेठ जूनागढ़नी लगभग बधी संस्थाओं ने आवरी अमे संगीतना आ सात सुरो कंक एवं मध्यम थी कि आप घरे बेसाड़ीने आ कार्यक्रम ने निहाड़ो साथोसाथ अमने आशीर्वाद आपो अने लॉकडाउन साचा अर्थनी पालन करी अने आप एक भारतीय होवानो 100% पुरावो आपो। आवो एक प्रयत्न करीए छीए त्यारे आप दर्शक मित्रों आशीर्वाद तो अमने मळे छे, साथोसाथ कोई समाज श्रेष्ठि छे, कोई अग्रणी छे ए अहींया आवी अने पोताना आशीर्वाद अमने आपे छे, साथोसाथ कोरोना अवेरनेस माटेनी जे जागृति छे एमनी वात करे छे, अमारा जनमतना जे कार्यो छे एमनी वात करे छे, अमारी जय हो जूनागढ़नी आखी टीम जे कार्य करी रही छे ए माटे पण अमने आशीर्वाद आपे छे। अने एवा आशीर्वाद आपवा माटे आज आपणी वच्चे छे जेमनो नाम ज काफी होय एवा जूनागढ़ महानगरपालिकाना तेओ मेयरश्री छे, जूनागढ़ना प्रथम नागरिक, साथोसाथ एक सारा उद्योगपति, सारा बिल्डर अने अनेक सेवाकीय संस्थाओं साथे ए जोड़ायेला छे। अने प्रथम नागरिक तरीके आखा आपणा जूनागढ़नी ए ज्यारे चिंता करता होय अने आखा जूनागढ़नी साथोसाथ ए अमारी पण खेवना करे छे, अमारा संजय पंड्यानी टीमनी जे काय जरूरियात होय एमना माटे ए खड़े पगे होय छे, साथोसाथ जे कई कार्यनी अंदर अमारी संजय पंड्या ने अमारी समग्र जय हो जूनागढ़नी टीम ने ज्यारे पण जरूर पड़े त्यारे ए भूड़ी रात्रे पण कहे त्यारे अमे लोको त्यां हाजर होईए छी। एवा आपणा मेयरश्री प्रथम नागरिक श्री माननीय श्री धीरूभाई गोहिल साहेब ने हूँ विनंती करीश के आपना चरणों में वंदन करी जय स्वामीनारायण करी अने आप अहींया पधारी अने अमने बे शब्दरूपी आशीर्वाद आपो अने जूनागढ़नी जनता जो आज 50,000 करता पण वधु लोको ज्यारे अमारा आ जय हो जूनागढ़ना कार्यक्रम ने निहाळी रह्या छे त्यारे आप एवी कई सूचन आपो कि जेथी करीने लोकोमां वधु अने वधु जागृतता आवे। माननीय श्री धीरूभाई गोहिल साहेब। संजयभाई पंड्या द्वारा आयोजित अने जय हो जूनागढ़ द्वारा GTPL नेटवर्कना माध्यमथी लाइव थई रह्यु छे तेमां संजयभाईनी साथे एनी टीममां કુણાલભાઈ ચોગટિયા, ઇરફાનભાઈ સિદ્દીકી, ભદ્રેશભાઈ સોલંકી, રાજુભાઈ સોનપાલ, જિગ્નેશભાઈ કડેચા અને ચિરાગભાઈ શાસ્ત્રી ગોરબાપાની ટીમને સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ કોરોના વાયરસની મહામારીમાં એવો અવેરનેસ માટે આ કાર્યક્રમો કરી રહ્યા છે, એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન। આજે સૌ પ્રથમ આપણે ગિરનારી મહારાજને યાદ કરીએ, ભવનાથ દાદાને યાદ કરીએ કે જૂનાગઢમાં એક પણ પોઝિટિવ કેસ નથી એ આપણા દેવભૂમિનો પ્રતાપ છે। જ્યારે વિશ્વની અંદર કોરોનાએ ભરડો લીધો છે, કોઈ રાજ્ય કોઈ દેશ બાકી નથી મોટાભાગના, અને એની અંદર ભારત એમાં પણ કોરોના આવી ચૂક્યો છે, પણ આપણા સૌના હૃદયમાં વસતા એવા આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ઉગોતરું આયોજન કરી, અવેરનેસ કરી અને જે લોકડાઉન કર્યું છે એમને આપણે બિરદાવીએ। સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ વિજયભાઈ અને એની ટીમે, ગુજરાત સરકારે ખૂબ સારી કામગીરી કરી અને જે જે કોઈ પ્રશ્નો આવ્યા એનો તે જ દિવસે એનો નિકાલ એમણે કર્યો છે, એના અમે સાક્ષી છીએ। આજે જ્યારે કોરોનાને કારણે લોકડાઉન જે પ્રથમવાર થયું ત્યારે બધાને એમ લાગતું હતું કે આ લોકડાઉન કર્ફ્યુ જેવું એક વાતાવરણ ઊભું થયું, પણ આપણને ત્યારબાદ ખબર પડી કે આપણા માટે છે લોકડાઉન છે, એ આપણા માટે કર્યું છે અને લંબાવ્યું છે હમણાં બીજા 3 મે સુધી, એ પણ આપણા માટે છે। આપણે સમજીએ છીએ કે બધા પ્રવૃત્તિવાળા હોય, ઘરે એક મિનિટ રહેવું ગમે નહીં, પણ જિંદગી મોટી છે, 20 દિવસ કે 40 દિવસ કોઈ મોટા નથી। આજે નરેન્દ્રભાઈની એક જે અપીલ છે, ઘરમાં રહી અને સ્વસ્થ રહીએ, સાથે સાથે એમણે એમ પણ કીધું કે તમે ઘરમાં રહ્યો એની જેવી દેશ સેવા મોટી કોઈ નથી, અને આજે આપણે બધા ઘરની અંદર રહીએ છીએ,
પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો. હું પણ પોતે કહું છું કે 45 વર્ષથી પ્રવૃત્તિ કરું છું, ક્યારેય આખો દિવસ ઘેરે હોય એવો પ્રસંગ બન્યો નથી. ત્યારે આજે આટલા દિવસ ઘરે રહીને કાઢવાના પરિવાર સાથે ખૂબ મજા આવે છે, રમવાની મજા આવે, નાના બાળકોની સાથે રમવાની મજા આવે. પણ મિત્રો, જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં ખૂબ સરસ અધિકારીઓની ટીમ છે, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, DDOC અને SP. આ ચારનું જે સંકલન છે, આ સંકલનથી જે કામ થઈ રહ્યું છે, જેને કારણે આપણે જૂનાગઢમાં આજે કોરોનાને પ્રવેશ આપ્યો નથી. એટલે આ અધિકારીઓને પણ આપણે જૂનાગઢવાસીઓ બિરદાવવા પડે. રાત્રે 2 વાગ્યે બુલેટ ચલાવીને જાતે ચલાવીને DSP કક્ષાના અધિકારી જો આપણી ખેવના કરતા હોય, આપણી ચિંતા કરતા હોય, અને ત્યારે આપણે આ તંત્રને પણ બિરદાવીએ, કોર્પોરેશનમાં પણ જેટલું થઈ શકે એટલું સફાઈ અને બીજી કામગીરી કરી છે. હું તો ખાસ NGOવાળાને સતત નમસ્કાર કરું છું કે જૂનાગઢમાં ઘેરે ઘેરે ટિફિન પહોંચાડવા, ફૂડ પેકેટ પહોંચાડવા, કીટ પહોંચાડવી, અને એક પણ માણસ ભૂખો સૂવે નહીં એવી જે નરેન્દ્રભાઈની અપીલ હતી એ જૂનાગઢમાં આપણને જોવા મળે છે. અને એને કારણે આજે જૂનાગઢમાં કોઈ ભૂખો માણસ સૂતો હોય એવો આપણને દાખલો જોવા મળ્યો નથી. જેથી આજે જૂનાગઢવાસીઓને મારી ખાસ અપીલ છે કે જેટલા દિવસ આપણે સહન કર્યું છે, આપણા માટે સહન કર્યું છે, અને હજી જે થોડાક દિવસ સહન કરવાનું છે, એ આપણે ખુશીથી એક બહુ ઘરમાં રહી અને આપણે પરિવાર સાથે આત્મીયતાનો જે નાતો છે એ વધુ દ્રઢ થાય, અને આ જે ટીમ અહીંયા જે કામ કરી રહી છે એને પણ ખૂબ ખૂબ આપણે બિરદાવીએ, અભિનંદન આપીએ. જ્યારે કોરોના વાયરસ ક્યાંથી આવી જાય છે એ ખબર નથી કોઈને, ત્યારે આપણે સાવચેતી રાખીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, અને દુકાનોની અંદર જે ભીડ થાય છે, શાકભાજીની ખરીદીમાં જે ભીડ થાય છે એમાં પણ ડિસ્ટન્સ રાખી, અને આપણા માટે આપણે એટલું કરીએ તો મને એમ છે કે જૂનાગઢ દેશ અને રાજ્યની મોટા મોટી સેવા કરી ગણાશે. હમણાં 20 તારીખથી થોડુંક હળવું, જે આપણે ગ્રીન ઝોન કહેવાય છે, એમાં થોડુંક હળવું કરવાની હમણાં CM સાથે અમારે વિડીયો કોન્ફરન્સ હતી. 20 તારીખથી થોડું હળવું કરવાના એ પગલાં લઈ રહ્યા છે, કે જ્યાં કોરોનાનો બહુ અસર નથી એવા, જ્યાં સાવ નથી એવા એવા વિસ્તારો, એવા જિલ્લાઓને છૂટછાટ થોડી ઘણી આપે. અને અમારા નગરપાલિકા જૂનાગઢના અધિકારીઓ પણ, જે ભૂતકાળ ભૂલી જાઓ પણ અધિકારીઓ અત્યારે જે કામ કરી રહ્યા છે, 11-11 વાગે અમારા અમારા અધિકારીઓ અને સાથે સાથે અમારા કોર્પોરેટરો જે કામ કરે છે ટિફિનો દેવાનું, અને NGO સાથે મળીને, એ ધન્યવાદને પાત્ર છે, એને અભિનંદન આપીએ. તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ બપોરના 2 વાગે બપોરના તડકામાં પણ ખૂબ મહેનત કરે છે, એમને પણ આપણે બિરદાવીએ, અને એમની ડ્યુટી ઉપરાંતની બીજી ડ્યુટીઓ ઘણી કરે છે, આ બધાને આપણે જૂનાગઢવાસીઓ બિરદાવીએ, એના જે નિયમો છે કડક રીતે પાળીએ, એને હેરાન ન કરીએ, અને એ કેમ આપણે કરતા રહીએ તો ચોક્કસ આપણને જૂનાગઢમાં કોરોનાનો કોઈ એક કેસ નહીં આવે એવી આપણે ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામ પાસે પ્રાર્થના કરીએ છીએ. જય જય ભારત.